નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બીએનું પાંચમું ચેપ્ટર શરૂ કર્યું છે, જેનું નામ છે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. તો સૌથી પહેલાં આપણે એનું ઇન્ટ્રોડક્શન જોયું, પછી આપણે સૌથી પહેલું ફોર્મ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનું જોયું, એટલે કે સોલ પ્રોપ્રિએટરશીપ, એટલે કે વૈયક્તિક માલિકીની પેઢી. તો સૌથી પહેલાં આપણે વૈયક્તિક માલિકી વિશે જોયું કે શું છે વૈયક્તિક માલિકી, પછી આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ જોયા, એના બેનિફિટ્સ અને લિમિટેશન્સ જોયું, અને આજે હવે આપણે HUF વિશે જોવાનું છે, એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ. સૌથી પહેલા આપણે એનો અર્થ એટલે કે મીનિંગ જોઈએ. હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે. હિન્દુ કાયદા અનુસાર છે ધંધો એ વારસાગત છે. વારસાનો મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. વારસાનો મળેલો ધંધો જે ચલાવતા આવે છે તો એને અવિભક્ત હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. કુટુંબની બધી વ્યક્તિઓ તેના સભ્યો ગણાય છે. તે કુટુંબના બધા વ્યક્તિઓ છે એના સભ્યો ગણાય છે. આવી પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે, જેને કર્તા કહેવામાં આવે છે. આવી પેઢીનો વહીવટ કોણ કરે છે? કુટુંબના જે વડા હોય છે તે આવી પેઢીનું વહીવટ કરે છે, જેને કર્તા કહેવામાં આવે છે. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વડીલ વહીવટ કરવા ન ઈચ્છતી હોય તો તેના પછીની વ્યક્તિને વહીવટ સોંપવામાં આવે છે. વયમાં જે સૌથી ઉંમરમાં વયમાં એટલે કે ઉંમરમાં જે સૌથી મોટા હોય તેઓ જે વહીવટ કરવા ન ઈચ્છતા હોય તો તેઓ જેને કરવા આપે, જે વ્યક્તિને વહીવટ સોંપે તેને કર્તા કહેવામાં આવે છે. આવી પેઢીનું અસ્તિત્વ ભારત અને નેપાળમાં જોવા મળે છે. પછી છે એની લાક્ષણિકતા એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ. સૌથી પહેલાં છે કાયદા દ્વારા અસ્તિત્વ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. હિન્દુ અવિભક્ત કુટુંબ છે પેઢી, એ હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. પછી છે વિશ્વનું સંચાલન એટલે કે મેનેજમેન્ટ. આ પેઢીનું સંચાલન કુટુંબની વડી વ્યક્તિના હાથમાં હોય છે, જેમને કર્તાના નામથી ઓળખવામાં આવે છે. આ પેઢીનું સંચાલન એટલે કે મેનેજમેન્ટ કોણ કરે છે? તે કુટુંબના જે સૌથી મોટા હોય, સૌથી જે વડીલો તે કરે છે અને જેને કર્તા કહેવામાં આવે છે. પછી છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર. ધંધાનું સંચાલન કર્તા સ્વતંત્ર રીતે કરે છે. અન્ય સભ્યોને તેમાં દરમિયાનગીરી કરવાનો હક નથી, પણ મદદ કરી શકે છે. બીજા લોકોને છે એને કુટુંબના જે કાંઈ પણ બીજા સભ્યો છે તે દરમિયાનગીરી એટલે કે દખલઅંદાજી કરી શકતા નથી, પણ મદદ કરી શકે છે. કર્તાના નિર્ણયની યોગ્યતા સામે અન્ય સભ્યો વાંધો પણ લઈ શકતા નથી. જે કર્તા છે એ જે કંઈ પણ નિર્ણય લે તો એની સામે કોઈ એના બીજા સભ્યો વાંધો પણ ઉપાડી શકતા નથી. પછી છે સભ્યપદ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે. હવે એમના કુટુંબમાં જેમનો જન્મ થયો હોય એટલે કે એના સભ્યો જે છે એને જન્મગત મળે છે. કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મતાની સાથે જ સભ્યપદ મળે છે. કુટુંબમાં જેમ કાંઈ પણ બાળકનો જન્મ થયો છે એને જન્મ લેવાની સાથે જ એમાં કુટુંબમાં હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી જે છે એમાં સભ્યપદ મળે છે. પછી છે નાણાકીય નિયંત્રણ. ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે. નાણાકીય જે કંઈ પણ બાબતો છે એ પણ કોના હાથમાં હોય છે? કે કર્તાના હાથમાં હોય છે, જેના લીધે નાણાકીય નિયંત્રણ પણ તેના હાથમાં હોય છે. સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કર્તા કરે છે. જે કંઈ પણ સંયુક્ત મિલકતો છે તો એની જાળવણી એટલે કે એનું રક્ષા કરવાનું કામ પણ કર્તા કરે છે. પછી છે જવાબદારી. ધંધાનું કાર્યક્ષેત્ર કર્તા સંભાળતો હોવાથી કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે, બીજા સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. હવે ધંધાનું કાર્યક્ષેત્ર છે જે કાંઈ પણ વહીવટ છે મેનેજમેન્ટ છે એ કોણ કરે છે? કર્તા. તો કર્તાની જવાબદારી કેવી છે? અમર્યાદિત. પણ બીજા જે કંઈ પણ એની સાથે સભ્ય જોડાયેલા છે એ લોકોની જવાબદારી મર્યાદિત છે. પછી છે આયુષ્ય. કર્તા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે. જો કર્તાનું મૃત્યુ થાય તો તેના પછીની વયથી વડીલ વ્યક્તિ કર્તા બને છે. હવે જે મુખ્ય કર્તા છે કુટુંબના વડીલ છે એનું મૃત્યુ થાય તો પણ આ ધંધો ચાલુ રહે છે. એના પછીની જે કર્તાનું મૃત્યુ થાય છે એના પછીની જે કંઈ પણ વડીલ વ્યક્તિ હોય તેના હાથમાં
મેનેજમેન્ટ સોંપવામાં આવે છે. પછી છે મૂડી મેળવવાની મુશ્કેલી. ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. ધંધાની સફળતાનો આધાર છે કર્તા ઉપર રહેલો છે, એની કાર્યક્ષમતા ઉપર, કે તે કેવા પ્રકારના ડિસિઝન લઈ શકે છે, કેવા પ્રકારની એની કાર્યક્ષમતા છે. મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડે છે. મૂડી મેળવવા માટે છે કર્તાના સભ્યો ઉપર આધાર રાખવો પડે છે, તેથી વધુ મૂડી મેળવવાની મુશ્કેલી પડે છે, જેના લીધે વધુ મૂડી મેળવવાની મુશ્કેલી રહે છે. પછી છે નાદારી. પેઢી પડચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને નહીં. હવે પેઢી જો પડચામાં જાય તો માત્ર પુખ્ત વય એટલે કે 18 વર્ષ ઉપરના લોકોને જ નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને એટલે કે 18 વર્ષથી નીચેના લોકોને નાદાર જાહેર કરી શકાય નહીં. દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યનો હિસ્સો વાપરી શકાય છે. દેવાની ચૂકવણી કરવા માટે તેની સાથે જેટલા પણ સભ્યો જોડાયેલા છે તે બધાના સભ્યોનો હિસ્સો જે છે વાપરી શકાય છે. કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે, કર્તા જે છે એની જવાબદારી અમર્યાદિત હોય છે. જો દેવાની ચૂકવણી માટે બધા સભ્યોનો હિસ્સો વપરાઈ જાય છતાં પણ દેવાની ચૂકવણી ન થઈ હોય તો દેવાની ચૂકવણી માટે કર્તા જે છે સૌથી વડી વ્યક્તિ તેણે પોતાની અંગત મિલકતો લાવીને પણ અંગત મિલકતો વેચીને પણ દેવાની ચૂકવણી કરવી પડે છે, અને અમર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.